This program is brought to you by IndianFunkar.com. નમસ્કાર દોસ્તો, ફરીથી આપનું સ્વાગત છે ધ ઇન્ડિયન ફનકાર શોમાં. એક એવું મંચ કે જેના માધ્યમથી આપ આપની કલાને, આપની આર્ટને લોકો સુધી પહોંચાડી શકો. ફરી એક ગઝલ રજૂ કરીશ. ગઝલનો મતલા છે કે બંદૂકો લઈ નાચતા આતંકવાદી ભાઈઓ, બંદૂકો લઈ નાચતા આતંકવાદી ભાઈઓ, ધ્યાન દઈને સાંભળો, સંભળાય છે શરણાઈઓ? બંદૂકો લઈ નાચતા આતંકવાદી ભાઈઓ, ધ્યાન દઈને સાંભળો, સંભળાય છે શરણાઈઓ? અને વડની હત્યા કરવાનો વિચાર આવ્યો કે તરત, વડની હત્યા કરવાનો વિચાર આવ્યો કે તરત, આજીજી કરતી મને વીંટળાઈ ગઈ વળવાઈઓ. વડની હત્યા કરવાનો વિચાર આવ્યો કે તરત, આજીજી કરતી મને વીંટળાઈ ગઈ વળવાઈઓ. અને હું હવે બંદૂક નહીં ઊંચકું તો બીજું શું કરું, હું હવે બંદૂક નહીં ઊંચકું તો બીજું શું કરું, છાજિયા લઈને રડે છે મારા ઘરની બાઈઓ. હું હવે બંદૂક નહીં ઊંચકું તો બીજું શું કરું, છાજિયા લઈને રડે છે મારા ઘરની બાઈઓ. અને શેર લખવામાં તો ઈશ નિંદાનો ખતરો હોય છે, શેર લખવામાં તો ઈશ નિંદાનો ખતરો હોય છે, તુલસીદાસે સમજી વિચારી લખી ચોપાઈઓ. શેર લખવામાં તો ઈશ નિંદાનો ખતરો હોય છે, તુલસીદાસે સમજી વિચારી લખી ચોપાઈઓ. બંદૂકો લઈ નાચતા આતંકવાદી ભાઈઓ, ધ્યાન દઈને સાંભળો, સંભળાય છે શરણાઈઓ? દોસ્તો, ધ ઇન્ડિયન ફનકાર શો પર મારી કવિતાઓ આપ માણી રહ્યા છો. અને આપે જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય આ ચેનલ, તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારી અન્ય કવિતાઓ અને અન્ય કવિઓની રચનાઓ પણ આપ શોમાં માણી શકો. એક બીજી ગઝલ છે, ગઝલનો મતલા પેશ કરીશ કે જીવ જોખમમાં મૂકી બેઠા છીએ, જીવ જોખમમાં મૂકી બેઠા છીએ, રોડની વચ્ચે ઉગી બેઠા છીએ. જીવ જોખમમાં મૂકી બેઠા છીએ, રોડની વચ્ચે ઉગી બેઠા છીએ, ને લાવો જલ્દી પ્રશ્ન પાછો આપી દો, લાવો જલ્દી પ્રશ્ન પાછો આપી દો, આપને ભૂલમાં પૂછી બેઠા છીએ. લાવો જલ્દી પ્રશ્ન પાછો આપી દો, આપને ભૂલમાં પૂછી બેઠા છીએ. અને સાધુ સંતો એ રીતે જોયા કરે, સાધુ સંતો એ રીતે જોયા કરે, જાણે કે અમથા દુખી બેઠા છીએ. સાધુ સંતો એ રીતે જોયા કરે, જાણે કે અમથા દુખી બેઠા છીએ. અને કાલ સુધી પુલ પર ફરવા જતા, કાલ સુધી પુલ પર ફરવા જતા, આજે પુલ પરથી કૂદી બેઠા છીએ. જીવ જોખમમાં મૂકી બેઠા છીએ, રોડની વચ્ચે ઉગી બેઠા છીએ. દોસ્તો, ધ ઇન્ડિયન ફનકાર શો આજે સબસ્ક્રાઇબ કરો, અને મારી કવિતાઓ અને અન્ય કવિની રચનાઓ માણવા માટે સબસ્ક્રાઇબ કરો અને માણો ધ ઇન્ડિયન ફનકાર શો.